मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जुवानुं छे के द्रव्यना कणोनी लाक्षणिकताओ। विद्यार्थी मित्रों, आपणे काले वात करेली के द्रव्य कोने कहेवाय, दळ अने कद विशे वात करेली, अने त्यार पछी आपणे एवा बे टॉपिक विशे पण वात करेली के द्रव्यना कणो वच्चे अवकाश होय छे, खाली जग्या होय छे, अने द्रव्यना कणो छे ए सतत केवा होय छे, गतिशील होय छे। तो आज आप द्रव्यना कणों की लाक्षणिकताओं में पाची एज बात करवानी छे। द्रव्यना कणों की लाक्षणिकताओं तमने बे मार्क्स ना क्वेश्चन में पण पूछाई सके। तो पहली लाक्षणिकता छे, के द्रव्यना कणों वच्चे खाली जगह, आ खाली जगह ने विद्यार्थी मित्रों कहेवामां आवे छे अवकाश। तो आ માટે તમારે આને સાબિત કરવું હોય તો તમે એક પ્રવૃત્તિ કરી શકો છો। જેમ કે આપણે ઘરે છે એ ચા બનાવીએ છીએ, લીંબુ શરબત બનાવીએ છીએ। તમે ચા બનાવો છો તો એમાં શું નાખો છો? ખાંડ નાખો છો, ભૂકી નાખો છો, વધારે ફ્લેવર માટે કોઈ મસાલા એડ કરો છો। ત્યાર પછી તમે લીંબુ શરબત બનાવો છો તો એમાં પણ સેમ કે તમે મીઠું નાખો છો, ખાંડ નાખો છો, પછી તમે લીંબુ નાખો છો અને બીજો કોઈ અન્ય જીરું, ધાણા જીરુંનો પાવડર છે એ બધું નાખો છો અને તમે એને બરાબર હલાવો છો। તો હલાવો છો એ જે ખાંડ છે, જે મીઠું છે, એ બધાના જે કણો છે એ પાણીમાં પ્રોપર રીતે મિશ્ર થઈ જાય છે। એવું બને છે કે તમે પાણીમાં એ બધી જ વસ્તુઓને મિશ્ર કરો તો માત્ર નીચેના ભાગમાં મીઠું છે, ખાંડ છે, એનો સ્વાદ આવે અને ઉપરના ભાગમાં એ જ ગ્લાસના ઉપરના ભાગમાં તમને માત્ર પાણીનો જ સ્વાદ આવે? નહીં વિદ્યાર્થી મિત્રો, એવું ક્યારેય બનશે નહીં। તમે જે પાત્રમાં પાણી ભરો છો અને એ જ પાત્રમાં તમે એ બધા જ પદાર્થો, જે પદાર્થો તમે દ્રાવ્ય કરવાના છે એ નાખો છો તો આખા જ તમારા પાત્રમાં રહેલા પાણીનો રંગ બદલાઈ જશે। શા માટે? કારણ કે પાણીના જે કણો છે એના વચ્ચે શું છે? ખાલી જગ્યા છે, અવકાશ છે, અને એ ખાલી જગ્યા છે એની અંદર આ જે મીઠું છે, ખાંડ છે, લીંબુ છે, એ બધા જ ના કણો છે એ સપ્રમાણ રીતે ગોઠવાઈ જાય છે અને આપણા આખા દ્રાવણને એક સરખું સ્વાદવાળું કરી દે છે। તો એ પરથી તમે સાબિત કરી શકો છો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે કે અવકાશ રહેલો છે અને અવકાશ છે તો જ એમાં એ મિશ્ર થાય છે, નાખું ઓગળી જાય છે, એમાં ભળી જાય છે। ત્યાર પછી બીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે। દ્રવ્યના કણો જો સતત ગતિશીલ છે એટલા કે એની માટે એની પાસે શું રહેલું છે? ગતિ ઉર્જા રહેલી છે। અને વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણો સતત ગતિશીલ છે એટલે કે એની પાસે ગતિ ઉર્જા રહેલી છે અને ગતિ ઉર્જા રહેલી છે એટલે એ પ્રસરણ પામે છે। શું પામે છે વિદ્યાર્થી મિત્રો? એ પ્રસરણ પામે છે। હવે તમારા મનમાં પાછો વિચાર આવતો હશે કે પ્રસરણ એટલે શું? તમારે કેવું હોય કે પ્રસરણ કોને કહેવાય? તો આપણે જે ઉપર વાત કરી કે દ્રવ્યના કણો છે એકબીજા અવકાશ હોય છે એમાં સતત ભળી જાય છે અને આખા દ્રાવણને એક મિશ્રિત, સંમિશ્રિત કરી દે છે, તો પ્રસરણની વ્યાખ્યા એવું કહેવાય। તમે પ્રસરણની વ્યાખ્યામાં લખી શકો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે
છે. જો ખાસ સમજો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય, કે તમે જે બે દ્રવ્યો લ્યો છો એ બંને કેવા છે, જુદા જુદા છે. માનો કે પાણી અને ખાંડ, અથવા તો પાણી અને મીઠું, અથવા તો પાણી અને લીંબુ, બંને દ્રવ્યો કેવા છે, જુદા જુદા છે. તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટના. તમે પાણી અને લીંબુ એ બંનેને મિશ્ર કરો છો તો બંને અલગ અલગ નથી રહેતું, ઉપર પાણી નીચે લીંબુ એવું રહેતું નથી. આપણું આખું જે દ્રાવણ છે એ કેવું થઈ જાય છે, એક સરખું થઈ જાય છે. તો એને કહેવાય છે પ્રસરણ. અને પ્રસરણની ઘટના છે એ બે પદાર્થો ઉપર આધારિત છે. પહેલું છે તાપમાન અને બીજું છે એની ઘનતા, પદાર્થની ઘનતા. પદાર્થનું જે તાપમાન છે એ કેવું છે અને ઘનતા છે એ કેવી છે એના ઉપર આધાર રાખે છે. તો તાપમાન, તાપમાન સમજતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે શું કરવાનું છે કે તમે જે ચા બનાવો છો તો તમારે પાણી લેવાનું છે અને પાણીમાં તમારે ખાંડ નાખવાની છે. પણ એ પાણી કેવું હશે, ગરમ હશે. પાણી ગરમ હશે એટલે કે એનું તાપમાન કેવું હશે, વધારે હશે. અને બીજું એવું કરવાનું છે કે તમારે લીંબુ શરબત બનાવવાનું છે. તમે લીંબુ શરબત બનાવશો તો એ પાણી કેવું હશે, ઠંડુ હશે. ઠંડુ એટલે કે એકદમ ઠંડુ પણ નહીં, નોર્મલ ઠંડુ હશે. તો એમાં તમારે ખાંડ નાખી અને તેને હલાવવાની છે. તો તમારે બંનેમાં જોવાનું છે કે કયા કિસ્સામાં ખાંડ છે એ ઝડપથી ઓગળી જાય છે, એટલે કે ઝડપથી મિશ્ર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો કે જે પાણી વધારે ગરમ છે એમાં ખાંડ છે એ ઝડપથી ઓગળી જશે અને ઝડપથી મિશ્ર થઈ જશે, અને જે પાણી ઠંડુ છે એમાં તમારી ખાંડને ઓગળતા મિશ્ર થતાં શું લાગશે, વાર લાગશે. તો આ પરથી તમે કહી શકો કે જો તમારું તાપમાન વધારે હોય તો એમાં પ્રસરણ કેવું થશે, ઝડપી. અને જો તમારું તાપમાન ઓછું હોય તો એમાં પ્રસરણ કેવું થશે, ધીમું. હવે આવે છે ઘનતા. ઘનતા એટલે કે ડેન્સિટી. પ્રવાહી પદાર્થની વાત કરીએ તો તમારે તેલ લેવાનું છે અને પાણી લેવાનું છે, બંનેને તમારે અડવાના છે. તમને પાણી કેવું લાગશે, થોડું કેવું લાગશે વિદ્યાર્થી મિત્રો, તમને એટલું બધું આછું લાગશે. કોના પ્રમાણમાં, તેલના પ્રમાણમાં. હજુ એમ કહું કે મધ લઈ લ્યો, તેલ પાણી અને મધ લઈ લઈએ. પહેલાં પાણીને અડો તો એ કેવું લાગશે, તમને આછું લાગશે. પછી ઓઇલ લઈ લઈએ તો કેવું લાગશે, પાણી કરતાં થોડુંક આપણને એમ ચીકણું એવું જાડું લાગશે. અને મધ લઈ લઈએ એ તેલ કરતાં પણ કેવું લાગશે, થોડું વધારે જાડું લાગશે. શા માટે, કારણ કે ત્રણેય જે પદાર્થો છે એની ઘનતા કેવી છે, ઓછી છે. હવે તમારે શું કરવાનું છે કે કાચના બે ગ્લાસ લેવાના છે અને કાચના બે ગ્લાસમાં તમારે પાણી ભરવાનું છે. એક સરખા પ્રમાણમાં બંનેમાં તમારે પાણી ભરવાનું છે, 100 ml 200 ml તમારે રીતે. ત્યાર પછી તમારે એ જે પાણી છે એને તમારે કોઈ પણ અંદર રંગ નાખીને રંગીન પાણી બનાવી દેવાનું છે. જો રંગીન પાણી ન તમારે બનાવવું હોય તો તમે જે આપણે શાહી આવે, બ્લુ કલરની શાહી કા રેડ કલરની શાહી, એને ટીપું પણ લઈ શકો છો. તમારે ધીમેથી એક જે ગ્લાસ છે એ ગ્લાસની સપાટી પરથી ધીમેથી તમારે એક ટીપું મૂકવાનું છે અને એને અડકિયા વગર એમ જ થોડા સમય સુધી રાખી મૂકવાનું છે. સેમ પ્રોસિજર તમારે મધમાં કરવાનું છે કે મધનું એક ટીપું લઈ તમારે ધીમેથી જે કાચની સપાટી છે એને અટકાવી અને તમારે પાણીની અંદર પાડવાનું છે અને એને પણ તમારે થોડા સમય સુધી હલાવ્યા વગર મૂકી રાખવાનું છે. અને બંનેનું તમારે અવલોકન કરવાનું છે કે શાહીનું ટીપું છે એનું પ્રસરણ ઝડપથી થાય છે કે મધનું ટીપું છે એનું પ્રસરણ પાણીમાં ઝડપથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અવલોકન કરશો તો તમે જોઈ શકશો કે જે શાહીનું ટીપું છે એની ઘનતા કેવી છે, ઓછી છે, એટલે એનું પ્રસરણ ઝડપથી થઈ જશે. પરંતુ જે મધનું ટીપું છે એની ઘનતા કેવી છે, વધારે છે, એટલે એને પાણીમાં પ્રસરતા વાર લાગશે. તો આપણે કહી શકીએ ઘનતા વધારે અને ઘનતા
ઓછી. ઉદાહરણ લઈએ તો વધારેમાં લઈએ મધ અને ઓછીમાં લઈએ પાણી, પણ કેવું? રંગીન પાણી. હવે બંનેમાં પ્રસરણ થશે તો મધમાં મધની ઘનતા વધારે છે તો પ્રસરણ કેવું થશે? ઓછું. પાણીમાં પ્રસરણની વાત કરીએ રંગીન પાણીની તો એમાં પ્રસરણ કેવું થશે? વધારે. તો આ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એવું સાબિત કરી શકીએ કે દ્રવ્યના કણો સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. હજુ તમારે એક પ્રવૃત્તિ કરી હોય તો તમે કરી શકો. તમારે શું કરવાનું છે કે અગરબત્તી લાવવાની છે. હવે અગરબત્તી ઘરમાં ઠંડી જ હોય છે ને, આપણે જ્યારે આપણે સળગાવતા નથી ત્યારે એને આપણે કેવી કહી શકીએ? એનું તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. એટલે એટલી બધી આપણને સુગંધ આવતી નથી. આપણે સળગાવ્યા વગરની જો અગરબત્તી હોય અને તેને સૂંઘી હોય તો આપણે એને નાક પાસે નજીક લઈ જવી પડે છે. પરંતુ જો એ જ અગરબત્તીને હું સળગાવી દઉં અને કોઈ રૂમના કોઈ એક જગ્યા ઉપર રાખી દઉં તો શું થશે કે થોડા સમય પછી રૂમમાં બધે જ જગ્યાએ એ મીણબત્તીની સુગંધ ફેલાઈ જશે. શા માટે? કારણ કે મેં એને સળગાવી છે એટલે એનું તાપમાન વધી ગયું છે. તાપમાન વધશે એટલે એનો પ્રસરણનો દર પણ વધશે. એટલા માટે થોડાક સમયમાં આખી રૂમમાં એની સુગંધ ફેલાઈ જાય છે. ત્યાર પછી તમારો છેલ્લી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો છે એકબીજાને આકર્ષે છે. આ માટે તમારે એક પ્રવૃત્તિ કરવી હોય તમે કરી શકો. તમારે શું કરવાનું છે? તમે જોયું હશે કે ઈદુ મિસમી એવું નૃત્ય આવે. એ નૃત્યમાં બધી સ્ત્રીઓ શું કરે છે કે હાથ છે એ પાછળથી કમર સાથે લોક કરી દે છે એકદમ ટાઈટ રીતે, અને પછી એ લોકો નૃત્ય કરે છે. તો એ નૃત્ય પછી તમારે બીજાથી માનવ સાંકળ રચીએ આપણે, કે એકબીજાના હાથ થી હાથ પકડી અને આખરી સાંકળ રચીએ. એ તમારે સાંકળ રચવાની છે. અને ત્રીજું તમારે એવું જૂથ લેવાનું છે કે માત્ર ને માત્ર જે આંગળીના જે ટેરવા છે એની સાથે એને ટચ કરાવવાનું છે. આ ત્રણ જૂથમાં તમારે વહેંચાઈ જવાનું છે. પછી ચોથું જૂથ એવું બનાવવાનું છે, ચોથા જૂથને કહેવાનું છે કે આ ત્રણે ત્રણ જૂથને વારા ફરતી તોડવાની કોશિશ કરે. તો શું થશે કે પહેલું જૂથ છે જેમાં સ્ત્રીઓ ઈદુ મિસમીનું નૃત્ય કરે છે એને સહેલાઈથી એ તોડી શકશે નહીં, કારણ કે એના જે કણો છે એકદમ ટાઈટ રીતે જોડાયેલા છે. જે બીજું છે જૂથ એમાં માનવ સાંકળ રચે છે એટલે એને ઈદુ મિસમી નૃત્ય કરતાં તોડવામાં થોડો સમય કેવો લાગશે? ઓછો લાગશે. અને જે ત્રીજું જૂથ છે જે માત્ર ને માત્ર આંગળીના ટેરવે જ અડેલું છે એમાં કોઈ પણ પ્રકારનું વધારે આકર્ષણ છે નહીં, તો જે ત્રીજું જૂથ છે એને સહેલાઈથી તોડી શકશે. કારણ કે બધા જ જે દ્રવ્યો છે એમાં આકર્ષણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. તમારું દ્રવ્ય કેવું કેવા પ્રકારનું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી ત્યાર પછી તમે એવી પણ પ્રવૃત્તિ કરી શકો કે તમારે ઘરે લોખંડનો ટુકડો હોય, પછી ચોકનો ટુકડો હોય અને રબર બેન્ડ હોય, એને તમારે કાપવાનો પ્રયત્ન કરવાનો. તો ઝડપથી કયું કપાઈ જાય છે? ચોકનો ટુકડો, પછી રબર બેન્ડ અને છેલ્લે લોખંડનો. શા માટે? કારણ કે લોખંડના ટુકડામાં જે દ્રવ્યના કણો છે એ એકબીજાથી એકદમ મજબૂતાઈ રીતે જોડાયેલા છે. તો આ બધી પ્રવૃત્તિ દ્વારા આપણે સાબિત કરી શકીએ કે દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બે માર્ક્સમાં પૂછાય કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો, તો તમારે બે માર્ક્સમાં પૂછાય તો તમારે ચાર લાક્ષણિકતા જણાવવાની. પહેલું તમે કહી શકો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે કે અવકાશ હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, પછી ત્રીજું છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, અને ચોથું લખી શકું કે દ્રવ્યના કણો છે એ અતિ સૂક્ષ્મ હોય છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો આપણો ટોપિક છે કે દ્રવ્યની અવસ્થાઓ. આપણે જોઈએ છીએ કે આપણી જે વસ્તુઓ છે, તમે આજુબાજુ નજર કરશો તમને ઘણી બધી વસ્તુઓ દેખાશે. એ વસ્તુઓ ત્રણ જ પ્રકારે હોય છે, કાં તો એ ઘન હોય,
કાં તો એ પ્રવાહી હોય અને કાં તો એ વાયુ હોય. તો આપણી દ્રવ્યની અવસ્થાઓ છે એ દ્રવ્યની કુલ ત્રણ અવસ્થાઓ છે. પેલું છે ઘન, બીજું છે પ્રવાહી અને ત્રીજું છે વાયુ. વિદ્યાર્થી મિત્રો, અત્યારના લેટેસ્ટ જે રિસર્ચ છે એમાં હજુ ચોથી પણ અવસ્થા આપવામાં આવેલી છે, પ્લાઝ્મા. પણ એ તમારે અત્યારે એનો કોઈ અભ્યાસ કરવાનો છે નહીં, તમે આગળના ધોરણમાં જશો એમ તમારે એનો અભ્યાસ કરવાનો છે. તો દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ. જોઈએ ઘનમાં આપણે શાનો સમાવેશ કરીએ છીએ, તો કે લાકડું છે, લોખંડ, પથ્થર, આ બધાનો આપણે ઘનમાં સમાવેશ થાય છે. પછી છે પ્રવાહી, તો પ્રવાહીમાં આવશે પાણી, તેલ, પેટ્રોલ, કેરોસીન. ત્યાર પછી છે વાયુ, તો વાયુમાં આવશે ઓક્સિજન, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. પછી નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એ બધાનો સમાવેશ શામાં થાય છે, વાયુઓમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘન, પ્રવાહી અને વાયુ એ બધાની પણ કંઈક અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તો આપણે એની લાક્ષણિકતાઓ કેવા પ્રકારે છે અને કઈ લાક્ષણિકતાઓ એમાંથી વિશેષ છે જેને આધારે એનું ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું આપણે વન બાય વન જોવાનું છે ઘન. તો પહેલું જોઈએ ઘન પદાર્થની લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક ડસ્ટર છે, આ ડસ્ટર છે એને એનો તમને આકાર દેખાય છે? તમે કહી શકો કે આનો આકાર કેવો છે? તમે કહી શકો જોઈને કે હા આનો આકાર કેવો છે? લંબચોરસ છે. પછી હું એને કોઈ વસ્તુ ઉપર મૂકું છું તો એ કદ ધરાવે છે? તો કે હા, એ કદ ધરાવે છે. કદ એટલે કે જગ્યા રોકે છે. અને જે આ તમને ઉપરની સપાટી દેખાય છે એને શું કહેવામાં આવે છે? એનું નિશ્ચિત ધાર. શું કહેવામાં આવે છે? નિશ્ચિત ધાર. અને દળ પણ ધરાવે છે. તો તમે એવું કહી શકો કે ઘન પદાર્થ છે એ નિશ્ચિત આકાર કદ અને સીમા ધરાવે છે. હું એને દબાવું છું હાથેથી, મારું બળ લગાવું છું, તે દબાય છે નહીં, તો એ કેવું છે? અદબનીય છે. તો ઘન પદાર્થ એ અદબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી આવશે કે હું આ ડસ્ટર છે એને આમ ફેંકીશ, અથવા તો કોઈ ડોલ હોય એમાં લોખંડના ટુકડા ભરી દઉં અને એને એમ ફેંકીશ, તો ફેંકીશ જ્યાં પડશે ત્યાં ત્યાં રહેશે, એ પાણી જેમ આગળ વહી જશે નહીં. તમે કહી શકો કે ઘન પદાર્થ એ તરલતાનો ગુણધર્મ ધરાવતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે તરલ એવું નામ આઠમા ધોરણમાં આવી ગયું હતું અને કીધું હતું, તરલ કોને કહેવાય? કે જે વહી શકે છે એને તરલ કહેવાય. તરલમાં પ્રવાહી પદાર્થ આવશે
वायु पदार्थ आवशे कारण के प्रवाही पदार्थ वही सके छे, वायु पदार्थ वही सके छे, परंतु घन पदार्थ छे ए वही सकता नथी। एटले कहेवाय छे के घन पदार्थ ए तरलतानो गुणधर्म धरावता नथी। पछी आ जे डस्टर छे एना ऊपर हुं जो वधारे बाह्य बल लगाऊं तो एवं बनी सके के तूटी जाए, बे भाग में वेचाई जाए, परंतु एनो आकार क्यारे बदलाशे नहीं। तो तमे लखी सको के घन पदार्थ पर बाह्य बल लगाड़ता ते तूटी जाए छे, परंतु तेना आकार मा फेरफार थसे नहीं। त्यार पछी विद्यार्थी मित्रों तमे स्पंज जोयू हशे, स्पंज छे, रबर बेन्ड छे, એને તમે દબાવો છો તે દબાઈ જાય છે, જેવું છોડી દો છો તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। તે સ્પંજ અને રબર બેન્ડ એ પણ શું છે, એ ઘન પદાર્થ છે। ઘણા વિચારતા હશે કે મેડમે તો પહેલાં આગળ બહુ બધી વાત કરી કે એનો નિશ્ચિત આકારને કદ હોય, એ દબનીયતાનો ગુણધર્મ ધરાવે, એ તરલતાનો ગુણધર્મ ધરાવતો નથી, અને તમે પાછા એવું કહો છો કે રબર બેન્ડ અને સ્પંજ છે એ ઘન છે, એ કેવી રીતે બની શકે। પણ હા વિદ્યાર્થી મિત્રો, સ્પંજ એટલે કે વાદળી કહેવામાં આવે છે, વાદળી અને રબર બેન્ડ એ બંને શું છે, ઘન પદાર્થો છે, પરંતુ એનામાં રહેલી દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે, જે એ બનેલું છે ઘન પદાર્થનું, પરંતુ એના કણો વચ્ચે જે અવકાશ રહેલો છે એમાં હવા ભરાયેલી હોય છે। તમે એને એ વાદળીને તમે દબાવો છો, સ્પંજને તમે દબાવો છો, એટલે એના જે પોર છે એમાં રહેલી હવા એ દૂર થઈ જાય છે અને એના કણો એકબીજાની સંપર્કમાં આવી જાય છે। તમે જેવા એને પાછા છોડી દો છો એટલે એ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને પાછા એના જે પોર સાઇઝ છે એની વચ્ચે હવા ભરાઈ જાય છે। પરંતુ એ બંને, એ વાદળી અને સ્પંજ, એ બંને ઘન છે પરંતુ કેવા છે, અપવાદ છે। તમે એ લખી શકો કે સ્પંજ એટલે કે વાદળી એ પણ ઘન પદાર્થો છે, કારણ કે તેને દબાવતા તેમાં રહેલી હવા દૂર થાય છે અને તે સંકોચાય છે। તેને છોડી દેતા તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ઘન પદાર્થની લાક્ષણિકતા। આમાં પણ જો તમને બે માર્ક્સમાં પૂછાય, અને પૂછાય જ છે પરીક્ષામાં, ઘન પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક પદાર્થની લાક્ષણિકતા તમને પૂછાય જ છે। તો ઘન પદાર્થની લાક્ષણિકતા જો તમને બે માર્ક્સમાં પૂછાય તો તમારે ચાર મુદ્દા લખવા પડે। પહેલું છે કે ઘન પદાર્થનો નિશ્ચિત આકાર હોય છે, કદ હોય છે અને એની સીમા હોય છે। ઘન પદાર્થ એ અદબનીયતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે આપણે તેને દબાવી શકતા નથી, તે કેવા છે, સખત છે। ઘન પદાર્થ એ તરલતાનો ગુણધર્મ ધરાવતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણે ત્રણ પદાર્થની લાક્ષણિકતાઓ પૂછાય છે। જો બે માર્ક્સમાં તમને ઘન પદાર્થની લાક્ષણિકતા પૂછાય તો તમારે ચાર મુદ્દા લખવા પડશે। પહેલું છે કે ઘન પદાર્થ એ નિશ્ચિત આકાર, કદ અને સીમા ધરાવે છે।
બીજું છે કે ઘન પદાર્થ એ અદબનીયતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે તમે એને દબાવી શકતા નથી, દબાવવાથી એનો આકાર બદલાશે નહીં, કારણ કે કેવા છે, સખત છે. ઘન પદાર્થ એ તરલતાનો ગુણધર્મ ધરાવતો નથી, તે વહી શકતા નથી. ઘન પદાર્થ પર જો બાહ્ય બળ લગાડવામાં આવે તો તે તૂટી જશે, પરંતુ એના આકારમાં ફેરફાર થશે નહીં. અને સ્પંજ એટલે કે વાદળી છે અથવા તો રબર બેન્ડ છે, એ પણ કેવા છે, ઘન પદાર્થો છે, કારણ કે એને દબાવતા તેમાં રહેલી હવા દૂર થાય છે અને તે સંકોચાય છે. જો તેને છોડી દેવામાં આવે તો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે, કારણ કે પાછાના જે પોર સાઇઝ છે એમાં હવા ભરાઈ જાય છે.